हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामा? होप यू ऑल आर वेल। वेलकम बैक वंस अगेन इन द बायोलॉजी वर्ल्ड। बायोटेक्नोलॉजी ना चैप्टर में आप सबनु स्वागत छे। आपणे शीखी रह्या छीए बायोटेक्नोलॉजी एम आवे आगळ वधीए। हवे मित्रों, प्रोसेस ऑफ रिकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजी, आरडीएनए टेक्नोलॉजी नी प्रोसेस, एनी क्रियाविधि विषे आपणे जोवानुं छे। पुनर्संयोजित डीएनए टेक्नोलॉजी नी क्रियाविधि। मित्रों, पुनर्संयोजित डीएनए टेक्नोलॉजी ની ક્રિયાવિધિ, એના અલગ અલગ 5 થી 6 સ્ટેપ છે। 6 સ્ટેપ આપણે જોવાના છે, કેવી રીતે આખી ટેકનોલોજી ચાલે છે, કેવી રીતે એમાં ડીએનએ તૈયાર કરવામાં આવે અને કેવી રીતે ઈચ્છિત પ્રોડક્ટ મેળવવામાં આવે। રાઈટ મિત્રો, તો આપણે ઈચ્છિત પ્રોડક્ટ તરીકે આપણે ધ્યાનમાં લઈએ તો ડાયાબિટીસમાં વપરાતું ઇન્સ્યુલિન। દુનિયાભરમાં ડાયાબિટીસના લાખો દર્દીઓ છે, એની સારવાર માટે ઇન્સ્યુલિન કેવી રીતે ઉત્પાદન કરવામાં આવે, તો એ બાયોટેકનોલોજીમાં આ રીતે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે। કેવી રીતે એના સ્ટેપ છે, વન બાય વન સ્ટેપ આપણે શીખતા જઈએ। તો એના તબક્કાઓ જે છે એ જોઈએ મિત્રો। તો પહેલું છે ડીએનએ ને અલગ કરવાનું, ડીએનએ નું અલગીકરણ। પછી એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ની મદદથી એના ટુકડા કરવાના, જે ડીએનએ આપણે અલગ કર્યો હવે એને ટુકડા કરવાના। એ ટુકડામાંથી ઇચ્છિત ડીએનએ ને અલગ કરો, ઇચ્છિત ડીએનએ ને અલગ કર્યો પછી વાહક પ્લાઝમિડ કે કોઈ રિટ્રોવાયરસ બેક્ટેરિયા બેક્ટેરિયોફેજ સાથે જોડવું, જોડાણ કર્યા પછી યજમાનમાં પાછો દાખલ કરવું, જોડાણ થઈ જાય એટલે પુનઃસંયોજિત ડીએનએ થઈ ગયું। ઇચ્છિત ડીએનએ પ્લસ મૂળ વાહક ડીએનએ જોઈન્ટ થઈ એટલે પુનઃસંયોજિત ડીએનએ થઈ ગયું। એને યજમાનમાં દાખલ કર્યો, રાઈટ, અને યજમાન કોષના માધ્યમમાં એને સંવર્ધન કર્યો, ઉછેર કર્યો, અને ઇચ્છિત નિપજો જે છે એનું પછી છેલ્લે આપણે એમાંથી નિષ્કર્ષણ કરવાનું છે। તો આખી આ સ્ટેપ છે, આખી આ પ્રોસેસ છે, કે પ્રોસેસ આપણે વન બાય વન જોઈએ। તો પહેલું છે જનીન દ્રવ્ય ડીએનએ ને અલગ કરવું। ડીએનએ ક્યાં હોય એમ તું તો રખડતું તો નહીં, કોષની અંદર હશે, તો કોષમાંથી એમાં પ્યોર ફોર્મમાં આપણે ડીએનએ જ લેવાનો છે, એ રીતે એને આપણે મેળવવાનો છે। કેવી રીતે? તો કોઈ પણ અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું હોય? ન્યુક્લિક એસિડ। મોટા ભાગના સજીવોમાં એ કયા સ્વરૂપે હોય? ડીએનએ સ્વરૂપે, એટલે કે મોસ્ટ ઓફ 99% સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ જ છે, ડીએનએ અથવા આરએનએ। એમ અમુક વાયરસને બાદ કરતા 99% બધામાં ડીએનએ જ છે। ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપીએ એ પહેલા એને આપણે શુદ્ધ સ્વરૂપે બીજા મહાણુઓથી મુક્ત, એટલે કે અલગ કરવો જોઈએ। કોષની અંદર પ્રોટીન છે, કોષની અંદર કાર્બોહાઇડ્રેટ છે, કોષની અંદર લિપિડ છે, બીજા બધા અણુઓ છે, એની વચ્ચે કોષની અંદર કોષ કેન્દ્રમાં ડીએનએ છે। તો પહેલું કામ આપણે એને કાપીએ એ પહેલા આપણે એને ડીએનએ ને અલગ કરવો પડે દોસ્તો, બીજા બધાથી જે ઘેરાયેલો છે એનાથી, એટલે કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, લિપિડ, આ બધાથી એને દૂર કરવો પડે। તો કેવી રીતે દૂર કરવો? તો કે ડીએનએ પટલો દ્વારા ઘેરાયેલું હોય છે, એટલે કોષ કેન્દ્ર પટલ માટે એ કોષને તોડીને ખોલતા બીજા મહાણુઓ આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, લિપિડ આ બધા જે છે મુક્ત થાય છે। તો એને કેવી રીતે કરવામાં આવે? તો કે બાકીના બધા ઘટકો, આ કોષ છે અહીંયા જે ડ્રો કરું છું, કોષ પટલ લિપિડની છે, અંદર બીજા અણુઓ છે, કોષ કેન્દ્ર છે, એની અંદર ડીએનએ છે, રાઈટ, આ ડીએનએ ને આપણે મેળવવો છે। તો બાકીના બધા ઘટકો જે છે, રાઈટ, અહીંયા માન લો કે આ પ્રોટીન છે, અહીંયા માન લો કે આ લિપિડ છે, રાઈટ, અહીંયા આરએનએ છે, રાઈટ, આ બધા ઘટકો જે છે વન બાય વન બધે છે જ। તો શું કરવું મિત્રો? તો પહેલા એને પચાવો, બાકીના બધા દૂર કરી નાખો। સિમ્પલ રીત છે કે બાકીના બધા જ પચાવી નાખો, કોષ પટલ તોડી નાખો, પ્રોટીનને પચાવો, આરએનએ ને પચાવો, ડીએનએ ને પચાવો, લિપિડને બધાને પચાવી નાખો, એટલે છેલ્લે વધ્યો રહ્યો શું હોય? ડીએનએ। આ ટેકનિકનો ઉપયોગ કરવાનો, એટલે બેક્ટેરિયલ કોષ અથવા વનસ્પતિ કોષ અથવા પ્રાણી પેશીને પેલા બેક્ટેરિયાને, બેક્ટેરિયા હોય તો લાઇસોઝાઇમ થી એને તોડવાની દિવાલને, વનસ્પતિ કોષ હોય તો એને સેલ્યુલોઝની દિવાલ હોય તો સેલ્યુલેઝ થી એની દિવાલ પચાવવાની, એટલે બીજા બધા ઘટકો દૂર કરો તો અલ્ટિમેટલી છેલ્લે શું વધ્યો રહે? ડીએનએ। ફૂગ હોય, ફૂગનો કોષ માંથી આપણે ડીએનએ અલગ કરવો હોય તો ફૂગની કોષ દિવાલ કાયટીન ની બનેલી, રાઈટ દોસ્તો, તો એને કાયટીન જ ઉત્સેચક ની સારવાર આપો એટલે એમાંથી દિવાલ તૂટી જાય, એટલે છેલ્લે વધુ રહે શું હોય? ડી ફૂગ, એટલે કે એની દિવાલ આ રીતે તોડવામાં આવે। બાકીના ઘટકોની વાત કરી, રાઈટ, જનીન જો હિસ્ટોન પ્રોટીન સાથે ગૂંથાયેલું હોય તો ડીએનએ ના લાંબા અણુ પર સ્થાન પામેલું હોય હિસ્ટોન પ્રોટીન, તો પ્રોટીનેઝ ઉત્સેચક થી એને આપણે સારવાર આપી, પ્રોટીન ને પ્રોટીઝ થી સારવાર આપવાની। આરએનએ હોય વચ્ચે વચ્ચે તો આરએનએ ને રિબોન્યુક્લિયેઝ, આરએનએઝ જેને કહેવાય, રિબોન્યુક્લિયેઝ દ્વારા આપણે દૂર કરવાનું, આરએનએ ને પચાવી નાખે, રિબોન્યુક્લિયેઝ પ્રોટીન ને પચાવે, પ્રોટીએઝ કાયટીન ને પચાવે, કાયટીનેઝ સેલ્યુલોઝ ને પચાવે, સેલ્યુલેઝ આ બીજા અણુથી યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે।
બધું જ દૂર થઈ જાય, બધા જ ઘટકો પચી જાય, એટલે છેલ્લે હોય જોડે ડીએનએ. હવે એમાં ઠંડો ઇથેનોલ મેળવી, ઠંડો ઇથેનોલ ઉમેરો એટલે ડીએનએ જે છે અવક્ષેપિત થાય, રાઈટ? અને પછી એને પાતળા તાતણાઓ સ્વરૂપે જે છે આપણે જોઈ શકાય, આકૃતિની અંદર તમે જોઈ શકો, છેલ્લે જે વધ્યો હોય ડીએનએ નો ભાગ હોય એને પછી એ રીતે અલગ કરી લેવાનું, રાઈટ? તો આ પહેલું સ્ટેપ થયું ડીએનએ ની અલગીકરણ. બાકીના બધા ઘટકો એ પોસ્ટમાં તો હોવાના, કોષમાંથી ખાલી ડીએનએ જ અલગ કરવો છે તો કઈ રીતે? તો કે આખી આ મેથડ છે, આ રીતે જે છે કોષમાંથી આપણે શું કરી દૂર કરી શકીએ ડીએનએ, સમજા? બાકીના બધાને પચાવીને. હવે લાસ્ટમાં હવે પછી જે છે ડીએનએ અલગીકરણ પછી બીજું સ્ટેપ હતું ડીએનએ ની કાપણી, રાઈટ? ચોક્કસ સ્થાનેથી ડીએનએ ની કાપણી, કાપવાનું છે કાતરની મદદથી, એ તો તમને ખબર જ છે, વેરી સિમ્પલ. કોની મદદથી કાપીશું, કોની મદદથી જોડીશું? વેરી સિમ્પલ, ડીએનએ ને કાપવા માટે કોનો ઉપયોગ કરશો મિત્રો? કે ડીએનએ ને કાપવા માટે વપરાય રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, રાઈટ? તો શું ઉપયોગ કરે? શુદ્ધ ડીએનએ ના અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિમાં, ઇષ્ટતમ એટલે કે યોગ્ય પરિસ્થિતિમાં જે છે રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા જે છે એનું શું થાય છે? પાચન થાય છે. એટલે કે એ ઘટક જે છે એને ચોક્કસ જગ્યાએથી કાપવાથી, રિસ્ટ્રિક્શન ઉત્સેચક થી ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કાપી શકાય. પછી એ ડીએનએ ના ટુકડા છે અલગ કરવા માટે શું કરવાનું એ પણ આપણે જોઈ ગયા. અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ યાદ છે ને? અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નો ઉપયોગ કરી અને યોગ્ય જગ્યાએથી આપણે જે છે ડીએનએ ના ટુકડાને અલગ કરીએ. કારણ કે ડીએનએ જે છે કયા વીજભારિત હોય? ઋણ વીજભારિત હોય, એટલે એ ઇલેક્ટ્રોફોરેસિસ માં ધન વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરશે અને ત્યાં ભેગા થશે, એ ડીએનએ ના ટુકડા હશે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય. હવે ડીએનએ તથા વાહકને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યા પછી ડીએનએ ને કાપેલને રુચિ પ્રમાણેના ઉપયોગને વાહકથી કપાયેલી જગ્યાએ મૂકવા ડીએનએ લાઇગેસ દ્વારા જોડવામાં આવે. હવે ડીએનએ ને કાપી લીધા પછી ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરી લીધા. હવે રુચિ પ્રમાણે એટલે કે જીન ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે જે ઇચ્છિત ડીએનએ ને આપણે ઈચ્છીએ છીએ, જે વાહકમાં આપણે દાખલ કરવા માંગીએ છીએ. વાહકને કાપી નાખો, ડીએનએ ને કાપી નાખો, ઇચ્છિત ડીએનએ નો ટુકડો મળી ગયો. વાહકમાં જોડવું છે તો જોડવા માટે ગુંદર નો ઉપયોગ થાય. ગુંદર કયો? ડીએનએ નો ગુંદર, એટલે લાઇગેસ, ડીએનએ લાઇગેસ. અગાઉ જોયું ને, તો ડીએનએ લાઇગેસ ની મદદથી આપણે જે છે ઇચ્છિત ડીએનએ અને વાહકને જોડી શકીએ છીએ. અને ઇચ્છિત ડીએનએ અને વાહક પ્લાઝ્મિડને જોડો એટલે શું મળે? એક પુનઃ સંયોજિત ડીએનએ નું શું થાય છે? નિર્માણ થાય છે, સમજા? તો આ રીતે જે છે ચોક્કસ જગ્યાએથી ડીએનએ ને કાપવામાં આવે. ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કાપવા માટે કોનો ઉપયોગ થશે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક નો. પછી અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ થી અલગ કરવાનું, કારણ કે ડીએનએ ઋણ વિસ્ભારિત છે એટલે ધન ધ્રુવ તરફ એકઠા થશે. અને પછી ઇચ્છિત ડીએનએ ના ટુકડાને અને પ્લાઝ્મિડ એટલે કે વાહકને બંનેને આપણે લાઇગેસ થી જોડીએ એટલે પુનઃ સંયોજિત ડીએનએ બની ગયું, રાઈટ? પણ એ ડીએનએ ના ટુકડા જે છે બહુ ઓછી સંખ્યામાં આપણને મળે, એટલે એની કોપી આપણે અસંખ્ય કોપી જોઈએ છે, લાખો અબજો કોપી જોઈએ છે, તેની માટેની પદ્ધતિ જોઈએ. હવે દોસ્તો આપણે રુચિ પ્રમાણેના જનીનોનું પ્રવર્ધન કરવાનું, એટલે કે ઈચ્છિત ડીએનએ ટુકડો જે છે એની અબજો નકલ મેળવી હોય તો એની માટેની આ પદ્ધતિ છે. એ પદ્ધતિનું નામ છે પીસીઆર, પોલીમરેઝ ચેન રિએક્શન. કે ભાઈ ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે એની અબજો નકલ મેળવી હોય, ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે એની અબજો નકલો મેળવી હોય તો એ અબજો નકલો મેળવવા માટેની પદ્ધતિ એટલે પોલીમરેઝ ચેન રિએક્શન. ચેન પ્રક્રિયા છે, એકમાંથી બે, બે માંથી ચાર, ચાર માંથી આઠ, આ રીતે ક્રમશઃ ટુકડા મળ્યા જ કરે ને અબજો કોપી મળે એક જ સરખી, રાઈટ? એટલે કોપી કહેવાય. તો એ જનીનોનું પ્રવર્ધન એટલે કે એની અસંખ્ય કોપી મેળવવાની આ રીત છે, એ આપણે જોઈએ, રાઈટ? તો એ માટે શું જોઈએ? તો કે પહેલા તો પીસીઆર નો અર્થ શું થાય અહીંયા છે, પોલીમરેઝ ચેન રિએક્શન, એનું ફૂલ ફોર્મ છે પીસીઆર, એટલે પોલીમરેઝ ચેન રિએક્શન. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ, પ્રાઇમર એટલે કે આ પ્રક્રિયા આખી મશીનમાં કરવામાં આવે. જો અહીંયા તમને મશીન આપેલું છે આકૃતિમાં, કે આ પ્રક્રિયા છે જૈવિક બટ કરવામાં આવે મશીનનો ઉપયોગ કરીને, એટલે એ પ્રક્રિયાને સ્ટાર્ટ કરવા વાળું કંઈ જોઈએ, જેથી ડીએનએ ના ટુકડા એની સાથે જોડાય, ન્યુક્લિયોટાઇડ જોડાય અને ઝડપથી જે છે એ ન્યુક્લિયોટાઇડ જોડાતા જાય ને આખો ડીએનએ બંધ થઈ જાય, કે અલ્ટિમેટલી ડીએનએ ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝ નો જ બન્યો હોય. તો પહેલી વસ્તુ જોઈએ પ્રાઇમર. પ્રાઇમર એટલે કે જે શરૂઆત કરે, રાઈટ? નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગો ન્યુક્લિયોટાઇડ. ઓલિગો ન્યુક્લિયોટાઇડ એટલે કે 2 થી 10 ન્યુક્લિયોટાઇડ વાળો એક નાનો ટુકડો, ડીએનએ નો નાનો ટુકડો, કે જે ડીએનએ ને ટુકડાને બેવડાવવાની સ્વયંજનનની શરૂઆત કરી દે. જે ડીએનએ વિસ્તારના પૂરક હોય એ ડીએનએ પોલીમરેઝ ઉત્સેચક, આ ઉત્સેચકનો ઉપયોગ કરી ઇનવિટ્રો, ઇનવિટ્રો એટલે આઉટસાઇડ ધ બોડી, પ્રયોગશાળામાં ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણે એટલે કે ઈચ્છિત જનીન
ઘણી બધી પ્રકૃતિઓ જે છે એ આપણે મેળવી શકીએ, સમજ્યા? એટલે પ્રાઇમર નો ઉપયોગ થાય, પ્રાઇમર તરીકે અહીંયા જો આપ્યો છે ટુકડો, આ રીતે ડીએનએ નો નાનો ટુકડો લેવામાં આવે, આવો રાઈટ, ઇન વિટ્રો આઉટસાઇડ ધ બોડી એટલે કે પ્રયોગશાળામાં ઇચ્છિત ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક નો ઉપયોગ કરવાનો, રાઈટ. અહીંયા ટેક પોલિમરેઝ જે લખ્યો છે અહીંયા ગ્રીન કલર ની અંદર, એ ઉત્સેચક છે, એનો ઉપયોગ કરી અને ઇચ્છિત ડીએનએ, જે ડીએનએ સેમ્પલ આપ્યું છે એની ઘણી બધી આપણે કોપી મેળવી શકીએ. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક, હવે એ તો લિવિંગ સેલ, જીવંત કોષ હોય તો અંદર બનતો હોય, આપણે મશીનમાં કામ કરવાનું તો એ ક્યાંથી લાવવાનું? તો કે એ જે છે ડીએનએ ટેમ્પલેટ ના સ્વરૂપે કામ લે, એટલે ડીએનએ ટેમ્પલેટ એટલે ડીએનએ ની એક શૃંખલા બીબા તરીકે વર્તે, સામે નવી બને. ડીએનએ ની બે શૃંખલા હોય તો એક બે છૂટી પડે, એક એકની સામે બીજી બે બની, એટલે બે ડીએનએ, પછી બે માંથી ચાર, એ રીતે આગળ આપણે પ્રોસેસ જોઈશું એટલે વધારે સમજાશે તમને. તો ડીએનએ ટેમ્પલેટ તરીકે, બીબા તરીકે વર્તી અને ન્યુક્લિયોટાઇડ નો ઉપયોગ કરી, પ્રાઇમર નો ઉપયોગ કરી અને આખી પ્રક્રિયા કરવામાં આવે, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક નો ઉપયોગ કરવામાં આવે. ક્યાંથી લેવામાં આવે એ જોઈએ છે, આપણે પ્રયોગશાળામાં કરવું છે તો ઉત્સેચક પણ ગમે ત્યાંથી લાવવો પડશે. જો ડીએનએ ની સ્વયંજન ની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો ડીએનએ ખંડો આશરે અબજો વખત પ્રવર્તિત થાય અને અબજો નકલ મેળવી શકે, એટલે એક જ ડીએનએ નો ટુકડો, જે ઇચ્છિત ડીએનએ નો ટુકડો આપણે અલગ કર્યો ડીએનએ અલગીકરણ દ્વારા, એ ઇચ્છિત ડીએનએ ના ટુકડાની અબજો નકલો આપણે આ પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન દ્વારા મેળવી શકીએ. કેવી રીતે જોઈએ દોસ્તો? તો જો અહીંયા થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ હોય છે, થર્મોસ્ટેબલ એટલે કે જે થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે, એટલે એને ટેપ પોલિમરેઝ આગળ નામ આપ્યું કહેવામાં આવે છે. શા માટે એને ટેપ પોલિમરેઝ કહેવાય? નીટ ની અંદર પૂછાઈ ગયું છે, યાદ રાખજો, રાઈટ. ડીએનએ પોલિમરેઝ જે છે એને ટેક પોલિમરેઝ કહેવાય છે, કારણ કે થર્મોસ્ટેબલ માંથી એને અલગ કરવામાં આવે છે. થર્મોસ્ટેબલ માંથી અલગ કરવામાં, થર્મોસ્ટેબલ એટલે ઊંચા તાપમાને સહન કરી શકે એવો ડીએનએ પોલિમરેઝ, જેને ડીએનએ પોલિમરેઝ અથવા ટેક પોલિમરેઝ કહેવાય. જો આકૃતિમાં હું તમને ડાર્ક કરી બતાવું છું, રાઈટ. એ થર્મસ એક્વેટિકસ ગરમ પાણીના ઝરણામાં રહેતા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે, એટલે ઊંચું તાપમાન સહન કરી શકે. તે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહે છે, જોયું, અને દ્વિશૃંખલીય ડીએનએ ના વિસ્તૃતીકરણને કરી રહે છે. એટલે આ ઉત્સેચકની ખાસિયત એવી છે કે ખૂબ ઊંચું તાપમાન પણ સહન કરી શકે અને ડીએનએ ને વિસ્તૃતીકરણ એકમાંથી બે ટુકડા બને છે. જો સ્ટાર્ટિંગના પહેલા સ્ટેપમાં જુઓ તમે આકૃતિમાં એક ડીએનએ છે અને અંતે જુઓ બે થઈ ગયા, પછી એ રીતે બે માંથી ચાર, ચાર માંથી ચેન રિએક્શન છે, એટલે અહીંથી પાછી એ બે ટુકડા ફરી પાછા આગળ પ્રોસેસમાં જશે, બે માંથી ચાર બને છે, ચાર માંથી અબજો નકલો બની જાય. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોનું વાહક સાથે જોડી અને ક્લોનિંગ માટે ઉપયોગ કરવામાં આવે. ત્રણ સ્ટેપ છે, વિનૈસર્ગીકરણ, ડીનેચરેશન, તાપમાનનું શીતન એટલે કે એનિલિંગ અને વિસ્તૃતીકરણ. ત્રણ સ્ટેપમાં આખી પ્રક્રિયા થાય. પહેલું સ્ટેપ જો વિનૈસર્ગીકરણ છે, વિનૈસર્ગીકરણ એટલે ડીએનએ ની બંને શૃંખલા છૂટી પાડી, પછી પ્રાઇમર જોડવાનું અને તાપમાનનું શીતન બીજું સ્ટેપ, અને ત્રીજું છે વિસ્તૃતીકરણ, રાઈટ. ત્રણ સ્ટેપમાં આખી પ્રક્રિયા છે, જોઈએ વન બાય વન. પહેલું છે વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણ એટલે ઇચ્છિત ડીએનએ ના ટુકડા જે છે 90-95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવામાં આવે, એટલે એમની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ, સામસામેની પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા વચ્ચે જે હાઇડ્રોજન બંધ હોય તૂટી, બે શૃંખલાઓ છૂટી પડી ગઈ. જો ઉપરની આકૃતિમાં તમે જુઓ, અહીંયા હું બતાવું, પહેલા બંને હાઇડ્રોજન બંધ થી જોડાયેલા હતા, ડીનેચરિંગ થી વિનૈસર્ગીકરણ. 95 ડિગ્રી સેલ્સિયસ એટલું ઊંચું તાપમાન આપવામાં આવે કે એમની વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટી અને બંને શૃંખલાઓ છૂટી પડે, નાઇટ્રોજન બેઝ જે એકબીજા સાથે જકડી રાખતા હાઇડ્રોજન બંધ તૂટે અને દ્વિશૃંખલીય ડીએનએ ની શૃંખલા જે બે શૃંખલામાં હોય, બંને શૃંખલા એકબીજાથી શું થાય, છૂટી પડી જાય, રાઈટ. પછી તાપમાનનું શીતન, એનિલિંગ કરવામાં આવે, મતલબ કે એની અંદર ન્યુક્લિઓટાઇડ ઉમેરવામાં આવે, ઓલિગો ન્યુક્લિઓટાઇડ પ્રાઇમર તરીકે, રાઈટ. અહીંયા પ્રાઇમર છે, જો આ ડાર્ક કરેલો ભાગ જે છે પ્રાઇમર છે, જે પ્રારંભ કરાવે આ ડાર્ક કરેલો ભાગ છે પ્રાઇમર છે. ઓલિગોન્યુક્લિઓટાઇડ એટલે કે અમુક ચોક્કસ સંખ્યામાં ન્યુક્લિઓટાઇડ ઉમેરવામાં આવે, રાઈટ. ચોક્કસ સંખ્યામાં ઉમેરવામાં આવતા ન્યુક્લિઓટાઇડ એને શું કહેવામાં આવે દોસ્તો? ઓલિગોન્યુક્લિઓટાઇડ કહેવાય. શું કહેવામાં આવે? ઓલિગોન્યુક્લિઓટાઇડ એ એમાં ઉમેરવામાં આવે છે. પ્રાઇમર એ લક્ષ્ય શૃંખલાના અંતિમ છેડે બંધ બેસતો પૂરક હોય છે, એટલે લક્ષ્ય શૃંખલાના અંતિમ છેડે બંધ બેસતી શૃંખલા હોય છે, પરંતુ વિરુદ્ધ શૃંખલા પર આ રીતે પથરાઈ જાય છે અને ટેમ્પરેચર ડાઉન કરવામાં આવે, એટલે તાપમાનનું શીત કહેવાય, 50-65 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ. એટલે પેલો જે ઓલિગોન્યુક્લિઓટાઇડ પ્રાઇમર જે છે જોડાય તો જ બંધ બને, 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન બંધ તૂટી જાય. તો બહારથી જે નવો ટુકડો આપણે જોડવો હોય તો ટેમ્પરેચર નીચે લાવવું પડે, એટલે તાપમાનનું શીતન કહેવાય કે થોડુંક નીચે ટેમ્પરેચર લાવવામાં આવે, 50-65 ડિગ્રી, એટલે જે બહારથી જે ટુકડો મૂક્યો એની સાથે તાપમાનનું શીતન થાય એટલે કે જોડાય અને બંધ બને, સમજા? હવે લાસ્ટ
વિસ્તૃતીકરણ, વિસ્તૃતીકરણ એટલે કે, તો મિત્રો વિસ્તૃતીકરણ કરવામાં આવે. વિસ્તૃતીકરણ એટલે શું? તો કે હવે જે શૃંખલા જે છે સામ સામે નવી શૃંખલા બની જશે, એટલે એકમાંથી કેટલા ડીએનએ થઈ ગયા? બે. તમે આકૃતિમાં જો, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે, જે પેલા થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયામાંથી જે અલગ કરેલો એ છે ટેક પોલિમરેઝ. એ ઉત્સેચક ઉમેરવાથી સામસામે પૂરક શૃંખલા બનવા લાગે, એટલે આ રીતે સામસામે જે છે કેટલી શૃંખલા બની જાય? બે શૃંખલા બની જાય. ઓલરેડી બે શૃંખલા છૂટી પડી હતી, એની સામે અડધી બે બની, એટલે એકમાંથી બે ડીએનએના ટુકડા થઈ ગયા. રાઈટ. હવે અનાજ બે શૃંખલા, અનાજ બે ડીએનએ પાછા પહેલા સ્ટેપમાં જાય. પહેલા સ્ટેપમાં એટલે ફરીથી પછી ફર્સ્ટ સ્ટેપ એટલે કે ડીનેચરેશન જે છે એ આપણે વાત કરી ગયા, એ પહેલું સ્ટેપ. રાઈટ. કે બંધો તૂટવાની પ્રક્રિયા, બંને શૃંખલા છૂટી પડે, એને આપણે ગુજરાતીમાં શું નામ આપેલું? પહેલું નામ હતું આપણે ડીનેચરેશન. રાઈટ. એટલે છૂટું પડવું. ઓકે. તો એ છૂટું પડશે. પછી જે છે એનું જે છે પ્રાઇમર જોડવાના, એટલે તાપમાન ઉષિત એનિલિંગ, અને છેલ્લું છે વિસ્તૃતીકરણ, એટલે સામે બે શૃંખલા બનશે. રાઈટ. તો આ રીતે ફરીથી બે ના ચાર, ચાર ના આઠ, આ રીતે આ પ્રક્રિયા ચાર જ કરે. ડીએનએ પોલિમરેઝ 5' થી 3' ની દિશામાં આખી નવી શૃંખલા બનશે. રાઈટ. આ ચોક્કસ દિશામાં જ નવી શૃંખલા બને છે. આગળ આવશે પાંચમા છઠ્ઠા ચેપ્ટરમાં, ત્યારે આપણે વાત કરીશું. હવે આ રીતે એકમાંથી બે થયા, બે માંથી ચાર, આ પ્રક્રિયા પુનરાવર્તિત થયા જ કરે. ચાર માંથી આઠ. તો આ રીતે અબજો નકલો જે છે મશીન ની અંદર બધી વસ્તુ નાખી દેવામાં, મશીન આખી એને કંટ્રોલ કરી, ટેમ્પરેચર મેન્ટેન કરી, આખી પ્રક્રિયા દ્વારા અબજો નકલ મેળવી શકીએ. તો આ રીતે આપણે ઈચ્છિત ડીએનએ જે છે એના ટુકડાની અબજો નકલો મેળવી શકીએ. સમજાય વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ ટાઈમ પી છે આ પીસીઆર પદ્ધતિ, એમાંથી ઘણા બધા રીતે સવાલો પૂછાઈ ગયા છે, એટલે ખાસ તૈયાર રાખજો. ઓકે. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ, ત્યાં સુધી આવજો.